हेलो विद्यार्थी मित्रों, पाठ 18 सुभाषित धोरण 6 में आपणे बे वीडियो में सुभाषित नी चर्चा जोई गया। हवे आपणे भाषा सज्जता नी चर्चा करीशुं। मित्रों, एमां विचार विस्तार विशे समजूती आपी छे कि कहेवत काव्यनी कोई सारी पंक्ति के कोईना टूंका सुंदर टूंका कथन में कंईक अर्थ रहेलो होय छे। आ अर्थ के बोधने आपणे विस्तारथी सरळ भाषामां समजावो एटले विचार विस्तार। घणीवार आपणी टूंकी पंक्ति टूंकी होय छे, तेमा एकपण शब्द वधारानो होतो नथी, तेनो दरेक शब्द घणो मोटो अर्थ आपी जाय छे। आवी सुंदर पंक्तिमां कंईक ने कंईक बोध समजण अने ડાપણ રહેલા હોય છે। તેને સમજીને જીવનમાં ઉતારવાથી તે આપણને વ્યવહારમાં કુશળ બનાવે છે, સારા માણસ બનાવે છે અને મનમાં આવેલા ખરાબ વિચારને હટાવે છે। એટલે કે હંમેશા મિત્રો, જે વિચાર વિસ્તાર છે, સારી કાવ્યની પંક્તિ છે કે કોઈ સારી કહેવત છે કે સુભાષિત છે, તે આપણા મનને હંમેશા ઝંઝોળે છે અને સાચી દિશા દર્શાવે છે। વિચાર વિસ્તાર કરવો હોય એટલે એનો આપણે જ્યારે વિસ્તાર કરવો છે, સમજૂતી કરવી છે, જેમ આપણે આગળ સુભાષિતની સમજૂતી જોઈ ગયા, તો પહેલાં પંક્તિને સમજી લેવી જોઈએ। પછી તેના વિચાર કરીને 3-4 મુદ્દા નક્કી કરીને નોંધી લેવા કે ભાઈ આ જે પંક્તિ છે તેમાં શું કહેવા માંગે છે અને તેને જીવનમાં ઉતારવાથી આપણને શું ફાયદો છે। પંક્તિમાં રહેલા વિચારને અનુરૂપ કોઈ પ્રસંગ, કોઈ વ્યક્તિ કે જે આવો જ વિચાર ધરાવતી કોઈ બીજી પંક્તિનું ઉદાહરણ પણ આપણે લઈ શકીએ છીએ। હવે આ મુદ્દાનો વિસ્તાર કરી તેને ઉદાહરણ મૂકવું, મુદ્દા પ્રમાણે ફકરા પાડી સારા અક્ષરે લખી લેવું। લખાણ કર્યા પછી એકવાર ધ્યાનથી વાંચી જવું કે ભાઈ આપણે જે લખ્યું છે તે બરાબર છે કે એમાં વિષયાંતર તો નથી થયું ને, વિષયને સિવાયની કોઈ વાતો તો નથી થઈ। આ અહીં આપણને જે વિચાર વિસ્તાર છે તેના તમને નમૂના દર્શાવ્યા છે, જે આપણે શાંતિથી સાંભળજો। આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી, આ વિચાર વિસ્તાર અહીં આપ્યો છે કે પ્રયત્નો વડે જ આપણું જીવન ઘડતર થાય છે, માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે। એટલે કે આપણે પોતે જ આપણા ભાગ્ય વિધાતા છે। આપણે જ્યારે આપણા જાતે કરવું, જાતે રડવું, જાત વિનાશો જૂઠું જી, જાતે જૂઠવું, જાતે બધું જાતે વડે ઉદ્ધરવું જોઈએ। એટલે કે આપણે આપણો ઉદ્ધાર આપણી જાતે જ કરવાનું છે, જેમ કે આપ મુઆ વિના સ્વર્ગે જવાય નહીં, તો એવી જ રીતે હંમેશા આપણે પોતાની ના પ્રયત્નથી આપણે જ આગળ આવવાનું છે। આપણા ઘડવૈયા બાંધવ આપણે હોજી, આ પંક્તિ આપણને વાંચવી ગમે છે, કારણ કે તે વાંચતા જ સમજાય છે કે આપણા ઘડવૈયા આપણે જ છીએ, આપણે જ આપણા પ્રયત્નો વડે આપણું ઘડતર થાય છે, માનવી પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે। જીવનમાં આગળ વધવા માટે આપણે પરિશ્રમ કરવો જ પડે છે, કેવળ ભાગ્યના ભરોસે બેસી રહીએ તો આપણા હાથમાં નિષ્ફળતા જ આવે છે। સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય, આપણે જ આપણો ઉદ્ધાર કરવાનો છે, જેને ખુદનો ભરોસો નથી અને ખુદાનો ભરોસો શું કામનો। આપણને આપણો વિકાસ કે ઘડતર કરવા માટે બધી જ શક્તિ મળેલી છે, આપણે તેનો યોગ્ય રીતે સાચી દિશામાં ઉપયોગ કરવાની જરૂર છે। બીજાની શરણાગતિ છોડીને વ્યક્તિએ પોતાના પુરુષાર્થના બળે જીવનમાં આગળ વધવું જોઈએ। નિરાશ થઈ જવાથી આપણને કામમાં સફળતા પ્રાપ્ત થતી નથી, આપણો રસ્તો આપણે જ શોધી લેવો જોઈએ અને તેમાં પ્રયત્ન કરવાથી આપણને ચોક્કસ માર્ગ મળશે। એટલે કે આપણે જ આપણા ઘડવૈયા બનીને આપણું ઘડતર કરવાનું છે અને તે આપણને આપણી નાની બે એક જ લીટીની પંક્તિમાંથી આપણને બોધ મળે છે। તો મિત્રો, આ પ્રમાણે વિચાર વિસ્તાર કરવાનો છે। હવે આપણે અભ્યાસ પ્રશ્નોત્તરની ચર્ચા નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। આભાર।